નમસ્તે મિત્રો, તમારા બધાનું આ વિડિયોમાં સ્વાગત છે। આપણે અગાઉના વિડિયોમાં લંબવૃત્તીય શંકુના પૃષ્ઠફળ વિશે અભ્યાસ કર્યો હતો। હવે ચાલો આ વિડિયોમાં આપણે લંબવૃત્તીય શંકુના પૃષ્ઠફળ પર આધારિત રસપ્રદ ઉદાહરણ જોઈએ। માનસ, જો અહીંયા સર્કસ આવવાનું છે। હા થોમસ, મને સર્કસ ખૂબ જ પસંદ છે। જો આ સર્કસનો તંબુ કેટલો વિશાળ છે, આને બનાવવા માટે કેટલા કાપડનો ઉપયોગ થયો હશે? આ શોધવું તો ખૂબ જ સરળ છે, આ પણ આપણે ગણિત દ્વારા શોધી શકીએ છીએ। અરે વાહ, એનો મતલબ આ ગણિતનો સમય છે। જો માનસ, આ તંબુ કયા આકારનો છે? તંબુ શંખુ આકારનો લાગી રહ્યો છે। એકદમ સાચું, અને કેમ કે આ તંબુમાં ફક્ત આ વક્ર સપાટીને બનાવવા માટે જ કાપડનો ઉપયોગ થયો છે। આપણે કહી શકીએ છીએ કે તંબુમાં ઉપયોગ થયેલ કાપડ શંખુ આકાર તંબુની વક્ર સપાટીના ક્ષેત્રફળ બરાબર થશે। એવું? મને તો શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર મોઢે યાદ છે। શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ છે, જ્યાં R અને L ક્રમશઃ શંકુના પાયાની ત્રિજ્યા અને તિર્યક ઊંચાઈ છે। તંબુના પાયાની ત્રિજ્યા તો આપણે આ વાંસના તળિયાના કેન્દ્રથી તંબુની હદ સુધી માપીને શોધી શકીએ છીએ, પરંતુ તંબુની તિર્યક ઊંચાઈ આપણે કેવી રીતે શોધીશું? આ પણ ખૂબ જ સરળ છે। શું તને યાદ નથી કે શંકુની તિર્યક ઊંચાઈ L ને આપણે આ સૂત્ર દ્વારા એના પાયાની ત્રિજ્યા R અને ઊંચાઈ H ના માપોને લખીને શોધી શકીએ છીએ? અરે હા, અને તંબુની ઊંચાઈ H તો આ વાંસની ઊંચાઈના બરાબર છે। ચાલ હું ઝડપથી તંબુના પાયાની ત્રિજ્યા માપી લઉં છું, અને તું આ વાંસની ત્રિજ્યા માપી લે। તંબુના પાયાની ત્રિજ્યા 24 મીટર છે અને તેની ઊંચાઈ 10 મીટર છે। ચાલ હું ઝડપથી અનુક્રમે R અને H ની જગ્યાએ આને આ સૂત્રમાં લખીને ઉકેલી દઉં। જો થોમસ, તંબુની તિર્યક ઊંચાઈ 26 મીટર છે। અરે વાહ માનસ, ચાલ હવે આપણે તંબુના પાયાની ત્રિજ્યા 24 મીટર અને તેની તિર્યક ઊંચાઈ 26 મીટરને આ શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળના સૂત્રમાં અનુક્રમે R અને L ની જગ્યાએ લખીને આને ઉકેલી દઈએ। તંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 1961.14 ચોરસ મીટર છે। એનો મતલબ આ તંબુ 1961.14 ચોરસ મીટર કાપડનો ઉપયોગ કરીને બનાવેલ છે। આ તો સાચે જ ખૂબ જ વિશાળ છે। ચાલ હવે આપણે આપણી દુનિયામાં પાછા જઈએ, સર્કસ બસ શરૂ જ થવાનું છે। બંને મિત્રોએ મળીને સર્કસનો ખૂબ આનંદ ઉઠાવ્યો। આ ઉદાહરણ સાથે આપણે જોયું કે કેવી રીતે લંબવૃત્તીય શંકુના પૃષ્ઠફળ પર આધારિત આપણી દૈનિક જીવનની સમસ્યાઓને ઉકેલી શકાય છે। આગળના વિડિયોમાં આપણે આના પર સંબંધિત કેટલાક બીજા રસપ્રદ ઉદાહરણ જોઈશું।